समाचार में आगळ वात करी तो आस्टुडिया चकला विस्तार में आवेला काजी धाबा विस्तार में चार माळनी एक इमारत पत्ताना महलनी माखप धराशायी थई हती। रणाक विस्तार तरीके वपराती आ चार माळनी इमारत में चार परिवारना 35 लोको रहता हता। जो कि वावाझोडा दरमियान मकान नबळू होवानो ख्याल आवी जता तमाम परिवार मकान बहार निकळी गया हता, जेनाथी जानहानि टळी शकाय हती। मंत्री न्यूज टीवी स्क्रीन पर आप चार आ अलग अलग दृश्य जोई शको छो, कि जेनी अंदर पहला इमारत धराशायी थई, त्या बीजी तरफ लोकोना टोळी टोळा उमट्या हता, तो त्रीजी तरफ जानहानि पण टळी हती। जे बिल्डिंग धराशायी थई तेमां सदनसीबे कोई जानहानि नथी थई। ज्यारे चौथी तस्वीर छे तो बतावी रही छे कि पोलीस घटना स्थळे पहोंची अने समग्र मामलो थाळे पाड्यो हतो। काजीना ढाबानी पासे आवेलुं प्राइवेट मकान छे, जे प्राइवेट मालिकीनू छे अने 1994 में आरसीसी बांधकामथी बनेलू छे। आ लोको आजे सवारथी अहींया रहेता हता, त्यारबाद जे आजे बपोरे ए लोकोए एंजीनियरिंग विस्तारमांथी कंस्ट्रक्शनवाळाने बोलाई अने चेक करावेलू हतुं, तो एमने एवुं सजेशन आपेलू हतुं कि मकान तमे खाली करी दो। एटले ए लोकोए बपोरे ज मकान खाली करी दीधेलू हतुं अने त्यारबाद अत्यारे सांजना समय आवो बनाव बनेल छे, जेमां कोई पण जानहानि थयेल नथी। अने आ मेसेज मळवानी साथे ज 5-10 मिनिटनी अंदर सिविल डिफेन्सना 25થી વધુ વોર્ડનો અહીંયા હાજર થઈ ગયા। હાજર થવાની સાથે જે કંઈ પણ નાગરિકોના ટોળા જે અહીંયા થયેલા હતા એ દરેકને દૂર કરવામાં આવ્યા। જે કંઈ પણ બાજુમાં પણ જે બિલ્ડિંગ હતું એની અંદર પણ મેસેજ જોયો કે ભાઈ ખાલી થઈ ગયેલું છે। અને સૌપ્રથમ અમારા જે રેસ્ક્યુઅર્સ હતા એ લોકોએ તપાસ કરી કે ભાઈ અંદર કોઈ પણ વ્યક્તિ જીવિત નથી અને કોઈ પણ પ્રાણી પણ એવું કોઈ જીવિત અંદર ફસાયેલું નથી તેનું એક ચેકિંગ કરવામાં આવ્યું। અસ્ટોડિયા ચકલા વિસ્તારમાં આવેલું જે કાજી ધાબા વિસ્તાર છે ત્યાં ચાર માળનું એક બિલ્ડિંગ પત્તાના મહેલની માફક આજે ધરાશાયી થઈ ગયેલું છે। જોવા મળે છે કે જે આ બિલ્ડિંગ છે તે રીતસર જમીનમાં જ બેસી ગયું છે। ગઈકાલે વાવાઝોડું આવ્યા બાદ જો કે મકાનની આ પરિસ્થિતિ થઈ હતી। આ મકાનમાં ચાર પરિવાર અને 35 લોકો રહેતા હતા, પરંતુ ગઈકાલે રાત્રે જે રીતે વાવાઝોડું અને ભારે વરસાદ થયો ત્યારે જે બિલ્ડિંગ છે તેમાં જર્કનો અનુભવ અહીંયાના રહેવાસીઓને થયો હતો અને ત્યારબાદ તેમણે અગમચેતી વાપરી સમજદારીપૂર્વક તેમણે એન્જિનિયરને આ સમગ્ર મકાન બતાવ્યું હતું। એન્જિનિયરે અભિપ્રાય આપ્યો હતો કે મકાન જોખમી હોવાના કારણે ખાલી કરી દેવું જોઈએ, જેના પગલે જે આ 35 લોકો ચાર પરિવાર અહીંયા રહેતા હતા તેઓ આ જે બિલ્ડિંગ છે તેને છોડી અને જતા રહ્યા હતા અને ત્યારબાદ આજે બપોરે જ આ જે બિલ્ડિંગ છે સમગ્ર તે પત્તાના મહેલની માફક ધસી પડ્યું હતું અને તેના પગલે જો કે જાનહાનિ થઈ નથી, 35 લોકોનો તમામ પરિવારોનો અહીંયા બચાવ થયો છે, પણ અહીંયા જે પરિસ્થિતિ હાલના તબક્કે સર્જાય છે ફાયર વિભાગના ઉપક્રમે જે આ કાટમાળ છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન રવિ જોશી સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।